વાવ તાલુકા સરહદી પંથકની કેનાલોમાં કેટલીક જગ્યાએ ગેરરીતિઓ જોવા મળી રહી છે એવા અહીંના ખેડૂતોનો આક્ષેપ છે। સાથે જ ખેડૂતો જણાવી રહ્યા છે કે આ અણઘડ નીતિવાળા નર્મદા તંત્રના ઉધક પાડિયા કર્મચારીઓથી સરહદી પંથકના ખેડૂતો કંટાળી ગયા છે, ત્યારે હવે સત્વરે આ કેનાલોનું રિપેરિંગ કરી તેમાં પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે। સરહદી વિસ્તાર એવા વાવ તાલુકામાં આજે પણ કેનાલનો કકળાટ યથાવત છે। જો કે વાત કરવામાં આવે તખતપુરા માઇનોર કેનાલની, તો આ કેનાલને બન્યા એકાદ વર્ષ થઈ ગયું છે, પરંતુ કેનાલનું પાણી હજુ સુધી ખેડૂતોના ખેતરે પહોંચ્યું જ નથી। પરંતુ વગર પાણીએ આ કેનાલ તૂટી જરૂર છે। પાણી આવે એ પહેલા જ કેનાલ તૂટી, તો પાણી આવશે ત્યારે કેનાલમાં ક્યાં ક્યાં અને કેટલા ગાબડા પડશે એ પણ એક સવાલ બની ગયો છે। સો વાતની એક વાત કે કેનાલનું તકલાદી કામ જ કેનાલ તૂટવા માટે જવાબદાર છે। કેનાલના ગાબડા એ એક મોટા ભ્રષ્ટાચારના ગાબડા છે તેવું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે। મોજ ગામ તખતપુરા જોડિયાલી તાલુકો જિલ્લો બનાસકાંઠાના રહેવાસી થોડા દેવસીભાઈ અખાપાઈની નામે અરજ કે તખતપુરા રોડની બાજુમાં જે ફાટ્યું નીકળ્યું છે પાનેસ્ટા માઇનરમાંથી, એ ફાટિયાનું બધી પાણી છોડ્યું નથી, પરંતુ વરસાદને થોડીક છોટાને લીધે તો કેનાલ તૂટી ગઈ છે, તો આમાં ખેડૂતને પાણી ક્યાંથી મળશે? તો એનું તાત્કાલિક આગલા અધિકારીઓ આવી આ કેનાલનો તપાસ કરી અને તાત્કાલિક એનું રિપેરિંગ કામકાજ કરે એવી અમારી ખેડૂતોને નમ્ર વિનંતી। કેનાલ બન્યા તો લગભગ 12-13 મહિના થઈ, પાણીને શું પાણી છોડ્યું નથી હતી? હા, પાણી પહેલી પણ પાણી છોડ્યા પહેલ પડી ગયું, વરસાદના થોડા છોટણો આવ્યો, થોડોક વરસાદ આવ્યો, એમાં કેનાલ તૂટી ગઈ। કેનાલો વારંવાર તૂટી જતા ખેડૂતોની વાત પર ખરેખર મહોર મારવી જ પડે કે ભ્રષ્ટાચાર તો થયો જ છે। હજુ ગઈકાલે જ કુંભરડી ગામના ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી હતી, જ્યારે તંત્ર સબસલામતની વાત કરી પોતાની કામગીરીથી આબાદ હાથ કંખેરી લે છે। ખેડૂતો થાળી વગાડે કે રામધૂન ગાઈને થાકે, પણ કેનાલમાં થતી ગેરરીતિ પર તંત્ર અંકુશ નહીં લાવે ત્યાં સુધી સરહદી વિસ્તારમાં કેનાલ દરરોજ તૂટતી જ રહેશે અને નુકસાન ખેડૂતો ભોગવતા જ રહેશે, એમાં કંઈ શંકા જ નથી। જો કે આ કેનાલો અંગે મીડિયાના માધ્યમથી અનેકવાર અહેવાલો પ્રસિદ્ધ કરાયા બાદ પણ તંત્રની ઊંઘ ઉઘડતી નથી। આખરી ખેડૂતોએ જાતે જ સફાઈ કામ હાથ ધર્યું છે, ત્યારે સરકાર દ્વારા આ કેનાલોની સફાઈ માટે આપવામાં આવતી કરોડોની ગ્રાન્ટ આખરી કોણ સેવી રહી છે અને કોના ચોપડે ઉધારે છે એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ અત્યારે તો ખેડૂતો સમસ્યા ભોગવી રહ્યા છે। તખતપુરાના પાહે પાકો રોડ એડે છે, એની પાસે નહેર ચાલી છે ફોટિયું, તો ચોમાસો થોડો વરસાદ આવ્યો છે તો એ આખી ધોરાઈને નેર ને એ પાળી બધા પડી ગયા છે, તો ઘણો વરસાદ આવ્યો ને તો અત્યારે નિશાને પણ આને ઠકોડે ન હોત નેરનો, તો આ કદાચ પાણી હોત તો અમે પાવા કેવી રીતે પાવત? ખાલી રૂપરેંગ કર્યું છે, કદી પણ આ નેરમાંથી અમે પાઈ શકવા એમ નથી, ભ્રષ્ટાચાર કરી અને 420 કરીને બધા જાત ડુપ્લિકેટ ના ધરેય નહીં, પાણી શું આ ગતું વાવડ્યું જ નથી વગર પાણી કેનાલમાંથી આવ્યું તો આ ચોમાસાથી પડી ગયું તો પાણી આવ્યું તો ગતું નથી ધલવાની, હા 1.5 વર્ષ થઈ ગયું હતું વળી કડે સંભાળી નથી, ખાલી રૂપરેંગ કર્યું છે પાળી રીત ચડાવી। રમેશ પરમાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વાવ।